જો હું કોઈક ઊંચાઈએ આ બોલને પકડું તો એમ કહી શકાય કે આ બોલ પાસે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી છે. આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે જો હું આ બોલને છોડી દઉં આ પ્રમાણે, તો આ બોલ ગુરુત્વાકર્ષણને કારણે સીધો જ નીચે પડશે. આપણે આ વિડીયોમાં એ શોધવાનો પ્રયત્ન કરીશું કે અહીં આ બોલ પાસે કેટલી સ્થિતિ ઉર્જા હોય છે. જો હું આ બોલનું દળ જાણતી હોઉં, ધારો કે આ બોલનું દળ એમ છે અને અહીં જમીનથી તેની ઊંચાઈ એચ છે, તો આ બોલ પાસે કેટલી સ્થિતિ ઉર્જા હશે. આ વિડીયોમાં આપણે તે જ શોધવાનો પ્રયત્ન કરીશું. તે કઈ રીતે કરી શકાય? જો આપણે આ શબ્દનો અર્થ સારી રીતે સમજી લઈએ તો તે કરી શકાય. ઉર્જાનો અર્થ શું થાય? ઉર્જા એ કાર્ય કરવાની ક્ષમતા છે. તમે કેટલું કાર્ય કર્યું તે સંખ્યા આ ઉર્જા બતાવે છે. તો હવે આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું છે? તે કાર્ય કરવા માટે ગુરુત્વાકર્ષણની ક્ષમતા છે. ગુરુત્વાકર્ષણ કેટલું કાર્ય કરી શકે તે, ઉદાહરણ તરીકે અહીં આ બોલને નીચે લાવવા ગુરુત્વાકર્ષણ 100 જૂલ જેટલું કાર્ય કરી શકે, તો આપણે કહી શકીએ કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 100 જૂલ છે. જો ગુરુત્વાકર્ષણ ફક્ત 2 જૂલ જેટલું કાર્ય કરી શકે, તો આપણે કહી શકીએ કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 2 જૂલ છે. તો આના પરથી આપણે તરત જ કહી શકીએ કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી બરાબર ગુરુત્વાકર્ષણ બોલ પર કેટલું કાર્ય કરી શકે તે, ગુરુત્વાકર્ષણ આ બોલ પર કેટલું કાર્ય કરી શકે તે. હવે તમે કદાચ વિચારશો કે તેને સ્થિતિ ઉર્જા શા માટે કહેવામાં આવે છે? જો હું આ બોલને છોડી દઉં તો ગુરુત્વાકર્ષણને કારણે તે બોલ નીચે આવે, પરિણામે બોલ ગતિ ઉર્જા મેળવવાની શરૂઆત કરે, બોલ ગતિ કરવાની શરૂઆત કરે. તેનો અર્થ એ થાય કે આ બોલ પાસે ગતિ ઉર્જા મેળવવાનું પોટેન્શિયલ છે. અને આની પાછળનો ખ્યાલ તે જ પ્રમાણે છે. આપણે અગાઉના વિડીયોમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વિશે ઘણી વાત કરી ગયા. જો તમે તેના પર વધારે સમજણ મેળવવા માંગતા હોવ તો તમે તે વિડીયો ફરીથી જોઈ શકો. હવે આપણે બોલ પર કેટલું કાર્ય થાય છે તે ગણીશું. કાર્યની ગણતરી કઈ રીતે કરી શકાય? ભૌતિક વિજ્ઞાનમાં કાર્યને આ રીતે દર્શાવવામાં આવે છે. આપણે કાર્યને આ પ્રમાણે દર્શાવી શકીએ. પદાર્થ પર લગાડવામાં આવતું બળ ગુણ્યા પદાર્થે કરેલું સ્થાનાંતર. તેનો અર્થ એ થાય કે અહીં આ બોલ પર કેટલું બળ લગાડવામાં આવ્યું છે અને આ બોલ વડે કેટલું સ્થાનાંતર થાય છે, આપણે ફક્ત તેનો ગુણાકાર શોધવાની જરૂર છે. તો હવે આ બોલ પર કયું બળ લાગી રહ્યું છે? આપણે અહીં કયા બળ વિશે વાત કરી રહ્યા છીએ? આપણે અહીં ગુરુત્વાકર્ષણ વિશે વાત કરીએ છીએ, માટે આ બોલ પર લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ છે. આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ કે કોઈ પણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થનું દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ થાય. આમ ગુરુત્વાકર્ષણ બળ બરાબર mg. આપણે તેને પદાર્થનું વજન પણ કહી શકીએ. હવે આ બોલ વડે થતું સ્થાનાંતર કેટલું છે? જો આપણે બોલને અહીંથી ફેંકીએ તો બોલ નીચેની તરફ જશે, એટલે કે બોલ અહીંથી અહીં સુધીની ગતિ કરે. બોલ આટલું અંતર કાપે અને તે અંતર ઊંચાઈ જેટલું છે. તો જો હવે હું બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરું તો મને શું મળે? તમે વિડીયો અટકાવીને તેનો પ્રયત્ન જાતે કરી શકો. બળ બરાબર વજન જે m × g છે, mg, અને સ્થાનાંતર એ ઊંચાઈ છે, અને આના બરાબર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર m × g × h. હવે આપણે કેટલીક સંખ્યાઓ લઈએ. ધારો કે આ બોલનું વજન 2 કિલોગ્રામ છે અને અહીં તેની જમીનથી ઊંચાઈ 3 મીટર છે. તો શું તમે ગણતરી કરી શકો કે આ બોલ પાસે કેટલી સ્થિતિ ઉર્જા હશે? હવે તમે આ સમીકરણમાં આ તમામની કિંમત મૂકો અને જુઓ કે શું જવાબ મળે છે. અહીં દળ 2 કિલોગ્રામ છે. હું અહીં એકમ લખીશ નહીં, કારણ કે આપણે તેનો એકમ જાણીએ છીએ. ઉર્જા એ કરવામાં આવતું કાર્યને સમાન હોય છે. કાર્યનો એકમ જૂલ છે, માટે ઉર્જાનો એકમ પણ જૂલ થાય, અને આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો એકમ પણ જૂલ થશે. આપણને અહીં જેટલી માહિતી આપવામાં આવી છે તે બધી જ SI એકમમાં છે, માટે હું અહીં એકમ લખીશ નહીં, ગુણ્યા જી. હવે જીની કિંમત શું છે? તેની કિંમત 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ હોય છે. પરંતુ જો આપણે તેને નજીકની સંખ્યામાં ફેરવીએ
તો તેને 10 લઈ શકાય ગુણ્યા h, જે 3 મીટર છે. અને હવે આના બરાબર શું થાય? 2 × 3 6, 6 × 10 60. આમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર 60 જૂલ. હવે આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય કે જો હું આ બોલને છોડી દઉં તો ગુરુત્વાકર્ષણ આ બોલને અહીંથી અહીં સુધી લાવવા માટે 60 જૂલ જેટલું કાર્ય કરશે. હવે તમને કદાચ એક પ્રશ્ન એ થશે કે શું આપણે આ ઊંચાઈની ગણતરી હંમેશા જમીન પરથી જ કરવી જોઈએ? કલ્પના કરો કે હું કોઈક બિલ્ડિંગના પહેલા માળ પર આ રીતે બોલને પકડી રહી છું. હવે જો મારે આ બોલની સ્થિતિ ઉર્જા ગણવી હોય તો મારે ઊંચાઈ અહીં આ પહેલા માળથી લેવી જોઈએ આ પ્રમાણે, અથવા મારે અહીં ઊંચાઈ જમીનથી લેવી જોઈએ. મારે આ બંનેમાંથી કઈ ઊંચાઈ લેવી જોઈએ? તમે તેના વિશે શું વિચારો છો? તમે અહીં કોઈ પણ ઊંચાઈ લઈ શકો છો, પરંતુ તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો તમે બોલને પહેલા માળ પર ફેંકો તો અહીં આ બોલ નીચે આવશે અને આ પહેલા માળની જમીન સાથે અથડાશે. અહીં આ ન્યૂનતમ બિંદુ છે, તે આપણા માટે જમીન થશે. હવે આ પરિસ્થિતિમાં આપણી ઊંચાઈ કંઈક આ પ્રમાણે થાય અને આપણને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની કિંમત ઓછી મળે, કારણ કે ગુરુત્વાકર્ષણ ફક્ત અહીંથી અહીં સુધી જ કાર્ય કરે છે. હવે ધારો કે તમે આ બોલને બાલ્કનીમાંથી બહાર ફેંકો છો તો બોલ હવે નીચે આવશે. તો હવે આપણે કહી શકીએ કે તેની ઊંચાઈ આ થશે. પરિણામે આપણને વધારે સ્થિતિ ઉર્જા મળે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ બોલને અહીંથી અહીં લાવવા માટે કાર્ય કરે છે. આમ તમે કઈ જગ્યાને જમીન તરીકે પસંદ કરો છો તેના પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આધાર રાખે છે, અને તમે કોઈ પણ જમીન પસંદ કરી શકો. હવે જ્યારે હું આ પ્રકારના પ્રશ્ન કરું છું ત્યારે હંમેશા હું એ સપાટીને જમીન તરીકે લઉં છું જ્યાં બોલ ન્યૂનતમ બિંદુ સુધી જઈ શકે, અને પછી હું ત્યાંથી ઊંચાઈ લઉં છું. હવે આના માટે હું તમને એક બીજું ઉદાહરણ આપીશ. ધારો કે આપણી પાસે લોલક છે, કંઈક આ પ્રમાણે. તમે અહીં જોઈ શકો કે બોલને દોરી સાથે બાંધવામાં આવ્યો છે અને હવે તે દોલનો કરી શકે. જો મારે આ લોલકની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જાણવી હોય તો હું અહીં એવો ન્યૂનતમ બિંદુ પસંદ કરીશ જ્યાં સુધી આ બોલ જઈ શકે. હવે જો હું બોલને અહીંથી છોડી દઉં તો બોલ ન્યૂનતમ બિંદુ સુધી, એટલે કે અહીં સુધી આવશે, ત્યારબાદ તે ઉપર જાય અને ફરીથી નીચે આવે. માટે આપણે કહી શકીએ કે અહીં આ એ જમીન છે, આપણે તેને જમીન તરીકે લઈ શકીએ, અને આ એ બોલની ઊંચાઈ થશે. હવે તેના પરથી આપણે આ બિંદુ આગળ બોલની સ્થિતિ ઉર્જા ગણી શકીએ. હવે આપણે આ વિડીયોમાં શું શીખી ગયા તે જોઈએ. આપણે જોઈ ગયા કે ગુરુત્વાકર્ષણને કારણે કોઈ પણ પદાર્થની સ્થિતિ ઉર્જા કઈ રીતે શોધી શકાય, અને આપણે તે કઈ રીતે શોધી શકીએ. આપણે એ શોધીએ કે ગુરુત્વાકર્ષણ પદાર્થ પર કેટલું કાર્ય કરે છે. આપણે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર લઈએ છીએ. અહીં બળ એ ગુરુત્વાકર્ષણ બળ થશે અને આ સ્થાનાંતર ઊંચાઈ થાય. પરિણામે આપણને mgh મળે. હવે જો તમે આ સૂત્રને ભૂલી જાઓ તો ચિંતા કરવાની જરૂર નથી, તમે હંમેશા આ સૂત્રને તારવી શકો. અને જો તમને એ વાતમાં કન્ફ્યુઝન થાય કે તમે જમીન તરીકે કોને લઈ શકો, તો તમે કોઈ પણ સપાટીને જમીન તરીકે લઈ શકો. તેના માટે હું મારી જાતને એ પ્રશ્ન પૂછું છું કે પદાર્થ કયા ન્યૂનતમ બિંદુ સુધી જઈ શકે, પછી હું તેને જમીન તરીકે લઉં છું અને ત્યાંથી ઊંચાઈની ગણતરી કરું છું. આ પ્રમાણે આપણે સ્થિતિ ઉર્જા ગણી શકીએ.